जो तू मने गुस्सो करवा माटे मजबूर करी रही छे। तू अमारा घरनी वहु बनवानी छे। मने आशा हती कि तू अमारा घरनी परंपरा नू पालन करीश। पण तू तो अत्यारथी ज परंपरा तोड़ी रही छे। अरे पीठी चोड़ाई गया पछी कारण विना वरराजाने घरनी बार लई जवानी शू जरूर छे तारे? हा गीता, तू पहला कारण के। केम हूँ कारण नहीं कहू तो मारी साथे नहीं आवे? એવું કઈ નથી ગીતા, તે કહ્યું ને અર્જન્ટ કામ છે, તો કેટલું અર્જન્ટ કામ છે એ જાણવા માંગુ છું। પપ્પાજીએ કીધું છે કે તને લઈને જાઉં। એમણે વિજયને લઈ જવાનું કેમ કહ્યું છે? મને નથી ખબર સાસુમાં, પપ્પાજીએ ફોન કરીને કીધું કે વિજયને લઈને આવો, બહુ જ અર્જન્ટ કામ છે। મારા માટે આ પરંપરા કરતા પપ્પાજીની વાત વધારે મહત્વની છે, એટલે જ હું વિજયને લઈ જઉં છું। મને માફ કરી દો, આવ વિજય। એક મિનિટ, એમણે મજાક કરી હશે ગીતા? સાસુમાં પપ્પાજી આવા સમયે મજાક કેમ કરે? ઘરમાં અત્યારે લગ્નની વિધિઓ ચાલી રહી છે એ જાણે છે તોય એ આ રીતે ફોન કરે શક્ય જ નથી। મને વિશ્વાસ નથી હું એમને ફોન કરું છું। સાસુમાં પપ્પાજીને મેં વચન આપ્યું છે। અરે તને સમજાતું કેમ નથી ગીતા? એમણે કોઈ સામાન્ય વાત માટે જ બોલાવ્યા હશે, એના માટે તારે આ પરંપરા તોડીને વિજયને લઈ જવાની કોઈ જરૂર નથી। સાસુમાં હું વિજયને લઈને જ જઈશ। વિજય, તું કેમ અત્યારે જવા માટે તૈયાર થઈ ગયો છે? તને આ બધું યોગ્ય લાગે છે? અરે તારા પપ્પા આવા સમયે તમને બંનેને બહાર કેમ બોલાવે, એ પણ ખાલી વાત કરવા માટે? તને આ વાત સાચી લાગે છે ખરી? વિજય, હું ક્યારે તારી સામે ખોટું બોલી છું? વિજય, તારા મનમાં મારા માટે જરાય માન હોય તો તું ક્યાંય જતો નહીં। હા તો તું મારી વાત નહીં માને? પપ્પાજીની વાત પણ નહીં માને? અરે મારું માથું ફાટી રહ્યું છે, હું શું કરું મને તો કઈ સમજાતું જ નથી। વિજય, તારે કઈ જ કરવાની જરૂર નથી, તું ખાલી મારી સાથે આવે બહુ છે, ચાલ વિજય। વિજય, તને જે ગમે એ કર બેટા, તું ગીતાની વાત માનીશ તો મને કોઈ જ વાંધો નથી, કેમ કે હવે તારી પત્ની બનવાની છે। પીઠીની વિધિ શરૂ થઈ એ પહેલા તે એક વાત કહી હતી, તારી જિંદગીમાં સૌથી પહેલા તારી મમ્માનું સ્થાન હશે, પણ લગ્ન પછી તારો આ વિચાર બદલાઈ જશે બેટા, અને પત્ની પહેલા સ્થાન પર આવી જશે, એ યોગ્ય પણ છે, કેમ કે એ જ તને તારા સુખ દુઃખમાં સાથ આપવાની છે ને। તું ગીતાની વાત માની લે, પણ મારી ચિંતા ખાલી એટલી જ છે બેટા, પીઠી ચોડ્યા પછી બહાર ન જવું જોઈએ, તને કંઈ થવું ન જોઈએ, આ લગ્નમાં કોઈ અડચણ ન આવી જોઈએ વિજય। અને હા, મારા વિચારો ક્યારેય નહીં બદલાય, મારા માટે તો તું જ સર્વસ્વ છે, મારા જીવનમાં તારું સ્થાન પહેલું જ રહેશે। તું ગીતાની વાત ટાળતો નહીં બેટા, તું જા એની સાથે। મમ્મા, તું અત્યારે રડે છે કેમ? રડીશ નહીં ને, હું ક્યાંય નહીં જઉં। ગીતા, હું તારી સાથે નહીં આવું। મમ્માને દુઃખી કરીને હું તારી સાથે નહીં આવું। પપ્પા ઘરે આવશે એટલે હું એમની સાથે વાત કરીશ, પ્લીઝ તું દુઃખી ના થઈ। સારું બેટા, હવે તું પહેલા જઈને નાઈ લે, જા। સારું મમ્મા। Thank you.
પેલી ગીતાને સામે ચાલીને કોલ કરે છે ને મારો ફોન ઉપાડતો નથી. દીકરીનો જીવ જોખમમાં છે જાણે છે તોય મારી વિરુદ્ધ જવાની હિંમત કેવી રીતે થઈ તારી? હેલો, શું થયું ગીતા? તું અને વિજય હજુ સુધી આવ્યા કેમ નહીં? શું થયું? તમે લોકો નીકળી ગયા છો ને? પપ્પાજી, હું વિજયને લેવા માટે ઘરે આવી છું, પણ સાસુમાં વિજયને લઈ જવાની ના પાડે છે. વિજયને પીઠી ચોડાઈ ગઈ છે, હવે બહાર નહીં જાય એવું કહે છે. જો ગીતા, આજે તો શું કરીશ એ મને ખબર નથી. કઈ પણ જુગાડ કર, કઈ પણ કર, વિજયને તું લઈને આવ બસ. મારે તમને બંનેને એક બહુ જરૂરી વાત કહેવાની છે. હું આટલી જીદ કેમ કરી રહ્યો છું એ સમજવાનો પ્રયત્ન કર. ગમે તે રીતે તમે બંને ત્યાંથી નીકળો. મને મારી વહુ પર વિશ્વાસ છે, એટલે જ આ જવાબદારી મેં તને સોંપી છે. આજે હું તમને બંનેને બહુ જ મોટી વાત કહેવાનો છું. તમે બંને જલ્દી આવો. પપ્પાજી, તારા પતિએ ગીતાડી અને વિજયના ઘરની બહાર ચમ બોલાયા છે? અને ઓલી ગીતાડી તો નાલાયક છે, એકવાર જે નક્કી કરી લે કરીને જ મૂકશે. તું ગમે એટલા પ્રયત્ન કર બેના, એને ગમે એટલી વાર ના પાડે તો એ વિજયને લઈને જશે જ. તુજો જે હવે હું શું કરું ભૈલા? એ ગીતા તો મારી વાત સાંભળશે જ નહીં, અને પેલો સૂર્યપ્રકાશ મારો ફોન નહીં ઉપાડે. આપણે અત્યારે પોલીસને પણ નહીં બોલાવી શકીએ. કોઈને કહીને મારે એને અત્યારે મારી નંખાવો હોય તો એ પણ શક્ય નથી, કેમ કે મિનિસ્ટર છે. હવે શું કરું સમજાતું નથી. આપણે ગલીના ગુંડા મવાલીઓને એની પાછળ મોકલી ન શકીએ, અને પબ્લિકની વચ્ચે તો આપણે એને અડી પણ નહીં શકીએ. એ બધું એ જાણે છે, એટલા માટે જ બહાર જવાનો પ્લાન કર્યો છે એણે. પણ બેના, આપણી પાસે હજુ એક બીજો રસ્તો છે ને? કયો? અરે બેના, ઓલો વિડીયો, ઓલા ગુંડાને ફોન કરીને તે વિડીયો મોકલવાનું કહ્યું ને, એ જ વિડીયો, તરસોડીનો વિડીયો. ભૈલા, જો એ આપણો વિડીયો જોવે જ નહીં તો વિડીયો મોકલવાનો શું મતલબ છે? એક વાર એ વિડીયો જોઈ લે તો કામ થઈ જાય. હું શું કરું મને કંઈ સમજાતું નથી. અહીંયા ગીતાને વધારે ફોર્સ કરીશું તો બધાને આપણા પર શંકા જશે, એટલે હું ખાલી વિજયને જ રોકવાનો પ્રયત્ન કરી રહી છું. અરે બેના, એ બધું મેલ ગીતાડી અને વિજય તારી વાત મો અંશ કરે એ તો સેકન્ડરી વાત છે, પણ પેલા ઓલો મહાપુરુષ તારી વાત મો ને સૌથી વધારે જરૂરી છે. ઓલો મંત્રી, એ મોણાને તું ચહેરી તો મનાઈશ એ કે? યસ ભૈલા, મને હારવું જરાય પસંદ નથી. જે ભાનુમતી આકાશમાં ઉડવાનું સપનું જોયું હોય એ કોઈની સામે હાર નહીં માને, કોઈની સામે ઝૂકશે નહીં. જોજે તું, હવે હું આ સૂર્યપ્રકાશને કેવો ઝટકો આપું છું. વિજય, પ્લીઝ ચાલ મારી સાથે. તું પણ ખરી છે ગીતા, મમ્માએ બહાર જવાની ના પાડી છે ને તોય તું બહાર જવાની જીદ કરે છે. મમ્માને ખબર પડશે તો એ ગુસ્સે થશે, ગુસ્સા કરતા વધારે તો નારાજ થઈ જશે ને. વિજય, હું તારી આગળ હાથ જોડું છું. ગીતા, મારા માટે તું અને મમ્મા બંને ઇમ્પોર્ટન્ટ છો. હવે તું મારી વાત સાંભળ હા. મમ્મા તારા કરતા વધારે મહત્વની છે એવું કહીને ટેન્શન ના આપ પ્લીઝ. પહેલા મારી મમ્માએ તારી સાથે ખરાબ વર્તન કર્યું હશે, પણ હવે મારી મમ્મા બદલાઈ ગઈ છે અને એ તને પણ ખબર છે. અને જે આપણું સારું ઈચ્છે એમનું મન ન દુભાવવું જોઈએ. પ્લીઝ જીદ ના કરને ગીતા. વિજય, હું જીદ નથી કરતી. અરે, તને સમજાતું કેમ નથી? એકવાર શાંતિથી વિચાર તો કર વિજય. પપ્પાજી ઘરે નથી હેને? બહારથી મને ફોન કરીને એ તને કોઈ ઇમ્પોર્ટન્ટ વાત કહેવા માંગે છે વિજય.